નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો હજી ભીડનું કામકાજ એવું જ આવેલું રહી છે મકાનનું કામ અધૂરું હતું અને વરસાદ ખાબકી ગયો વાવણી તો થઈ ગઈ પણ મકાને બની ગઈ હવે કાલ નદીનું રહ્યું પણ વિડીયો નાખવાનો એટલી બધી તકલીફ પડે કે એની વાત જ મૂકી દો તો આજની તારીખ છે બાવીસ જૂન બે હજાર ચોવીસ અને અમારે વાવણી થઈ ગઈ છે અને અમે વાવી દીધી છે ગયા સોમવારે વહ્યું તું આ વાળી મંગળવારે હતી હવે મિત્રો તમને એમ હશે કે આજના વિડીયોની અંદર એવું તે કઈ ખાસ હાઈ છે તો આપણે એના માટે હાવ દેહી અને અમારી ગામથી સૌરાષ્ટ્ર ની ભાષામાં જો વાત કરી કાઠિયાવાડ ની તો આવું ખેતર તમને એમ લાગતું હોય કારું ભમર કેમ ઉનાર હોય એવું ચોખ્ખું શણગ હવે તમને આના વિશે વાત કરું તો તમે હે ખેડૂત દીકરાને બધી ખબરતા હોય પણ છતાંય આપણું મન ક્યાંક ને ક્યાંક આમાં થોડુંક મૂંઝવણમાં આવતું હોય આપણે થોડુંક બીક લાગતી હોય કે કદનું આ વસ્તુ કરવાથી આમ થાય તો આ વસ્તુ કરવાથી આમ થાય તો તો હવે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ આ નિંદાવણની વાત કરવા જઈ રહ્યા છીએ કેમ કે એક તો અમારા ખેતરની અંદર અમારી વાડીની અંદર અમે બનેતા ત્યાં સુધી નિંદામણ ઓછું જ થવા દઈ જ્યારે નિંદામણ કરવાનો સમય હોય હાથી હાંકવાનો સમય હોય ત્યારે હાથી પણ આંતરખેડ કરી લેતા હોય બધા કરતા જ હોય પ્લસ ઘણા ખરા ખેડૂતનું કામકાજ એવું હોય કે પાક આપણો જે મોસમ હોય એમાં એમાં પાક આવી ગયો હોય 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 ત્યારે જે નિંદામણ એના છોડ રહી ગયા ગયા ને અંદર બીજ થઈ તો એ બીજ જમીનની અંદર ખરે અને આવતા વર્ષે પાછા ઉગતા હોય તો આના માટે જયારે ઉનાળો હોય વરસાદ આવવાનું એમ થાય કે આઠક દિવસની વાર હોય હજી તો ઘણી જગ્યાએ પણ વરસાદ થયો પણ નથી અને અમારે તો અહીં થઈ ગયો છે પણ બને ત્યાં સુધી મહેનત કરી લેવાય કેમ કે આ વર્ષે તમારે ખડ થાય પાછળ વર્ષે નહીં થાય થોડીક મહેનત કરીશો તો હું તો તમને એમ કહું કે દવા સટાય જ નહીં એનું કારણ છે કે વધારે પડતી રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર જમીનને માટે જોખમરૂપ હે એ તો ઘણા ખરા વિડીયોમાં કીધું હું તમને છું સતાય તો એ મારે અમુક ટાઈમે વાપરવું પડતું હોય છે એનું કારણ છે કે હવે આની અંદર નિંદામણ ઉગી અને બે બે પાંદડા થઈ ગયું એટલે એ તૈલ ને આપણે હુકવી નાખવાના થતા એ હુકવા સિવાય કોઈ આપણે આધાર હતો નહીં તો અમે માનવું હે આઠ ની જારી એટલે કે હિમર એ તો તમે વિડીયોમાં મારી વાવણીનો વિડીયો જોયો હશે તો એમાં તમે જોઈ લીધો છે તો હવે એમાં નિંદામણ થયું તો શું કરવાનું મિત્રો મે ઉનાળામાં જે બાસાલી આપણે સ્ટોપ કરીને આવે છે એ આપણે મારી નથી કેમ કે અમે નથી બાસાલીનનો વધારે પડતો ઉપયોગ જ કરતા નોર્મલી ઉપયોગ કરતા હોય ક્યારેક ક્યારેક તો ઘણા ખરા ખેડૂત છે નિંદણ ઉગવા જ નથી દેવું એ માટે તે બાસાલીનનો ઉપયોગ કરતા હોય છે તો બાસાલીનનો ઉપયોગ જેને કર્યો હોય એને ખળ ના ઉગતું હોય તો અલગ વાત છે જેને ખળ ઉગતું હોય એના માટેનો સ્પેશિયલ વિડીયો છે કે ભાઈ એક જ છસોથી સાતસો રૂપિયાની સિસલી આવતી હોય કે પાંચસો રૂપિયાની આવતી હોય આ વિડીયોની અંદર હું દવાનું જે ટેકનિકલ એનું કન્ટેન્ટ છે એ જ કહી કોઈ દવાની કોઈ કંપનીનું નામ લેવાનું નથી હવે એનું કારણ છે કે આજ ઘણી ખરી કંપનીની દવા છે એ મોંઘી આવતી હોય છે અને આપણે એગ્રે જઈ અને આપણે નોર્મલ કંપનીની અને સસ્તી દઈએ એટલે આપણે એમાં થોડાક લલચાતા હોય અને છેતરાતા હોય અથવા તો કોઈ દવાની એક્સપાયર થઈ ગઈ હોય તો એ જે આપણે જંતુનાશક અથવા તો નિંદામણનાશક લીધું હોય એક્સપાયર થઈ ગયું એટલે દવા તમે પાણીની અંદર એનું દ્રાવણ બનાવો ત્યારે મોટા મોટા ફોદા સ્વરૂપમાં થઈ જાય અથવા તો ઝીણી ઝીણી ચાની ભૂકી જેવી થઈ અને આપણા નિંદામણ અથવા તો જંતુનાશક જે આપણે છાંટતા હોય એમાં આપણે ફાયદો કરતી નથી તો હવે આપણે આપણી મેન વાત ઉપર આવી જાય ફોન આવ્યો છે પણ એ ફોનવાળા ભાઈને થોડીક વાર આપણે જરૂર આવી દઈએ ફોન આવી ગયો તો એટલે થોડોક વિડીયો સ્કીપ કરવો પડ્યો તો અમારે પણ મૂકવો પડ્યો તો વિડીયો બંધ કરીને તો જયારે ત્યારે આપણે નિંદામણ ઉગતું હોય આપણો પાક ઉગવાની તૈયારીમાં હોય તો આપણે મેઈન ટોપિક ઉપર આવી જાય જાજી વાતો કરવાની નથી કેમ કે હજી વાતો ઘણી કરવાની છે તો આપણી વાડીની અંદર જે બિયારણ આપણે વાવ્યું હોય છે માંડવી છે માંડવો છે કે પછી સોયાબીન હોય મગ હોય અડદ વય હોય તલ વય હોય

વધારે પડતું ખડ હોય માનો કે કોઈ તમે કોઈ છોડના તોડો અને એમાંથી દૂધ એટલે કે ચીડ નીકળતો હોય તો એવું ખડ તમારે વધારે પડતું થતું હોય તો એકસો ને વીસ મિનિટ પંપની અંદર તમે નાખી શકો છો આ અમારા જાત અનુભવ કરેલા હે એટલે કઈ વધારે પડતી અમે જે ખેતરને હેઢે પાડે ઉગતું હોય એને નાશ કરવામાં અમે વાપરીએ છીએ ખેતરમાં પણ તમારે જે કંઈ બિયારણ વાવું હોય મગફળી છે તલ છે અડદ છે વાત કેરીને કે એ ના ઉગવું હોય ને એની પહેલાં તમારે મારી દેવાનું કેમકે ખળ એની પહેલા ઉગી જાય વરસાદ થયો હોય એટલે ખળના બી છે એ ઉગવાની તૈયારીમાં થાવા થવા દાદો ધોધી તમે વાવો નહીં એટલે ખળના બીયા ઉગી કોટા નીકળી જાય વાવ્યા પછી ત્રણ થી ચાર દિવસે તમારો પાક ઉગી અને બહાર આવે તો એની પહેલા તમારે આનો છટકાવ કરવાનો છે કેમ કે તમારે તમારી રીતે ધ્યાન રાખવાનું છે કે આપણા જે છોડ છે એના પાન ઉગી અને કોટા એના બહાર નથી આવ્યા જાય એના અંકુરણ એની પહેલા તમારે આ સર્વના જેટલા કે પેરાક્વાટ ડાયક્લોરિન નો છટકાવ કરવાનો છે તો મિત્રો આ જે દવા છે એ સર્વનાશ એટલે કે બધા નિંદામણનો નાશક કરના કે કંઈ પણ લીલી વસ્તુને માથે પડે ને તો હું જાય છે અને ઘણી ખરી વખત કપાસ ની અંદર વધારે પડતું નિંદામણ થયું હોય કપાસ માનો કે વેત વેત હોય તો એની ઉપર ઓલા પાઇપના જે ભૂંગળા રાખી અને પંપ દ્વારા કરતા હોય છે મિત્રો કદાચ અંદર કઈ પણ બતાવવામાં ભૂલ રહી ગઈ હોય તો તમે કોમેન્ટ દ્વારા મને પૂછી શકો છો અને હજી મગફળી ઉગી જાય ત્યાર પછીના જે નિંદામણ નાશક છે એ વિશેની આપણે વાત કરશું બને ત્યાં સુધી આંતરખેડ કરી અને મજૂર દ્વારા નિંદામણ કરો

દૂધ ખડ થતું હોય કે મેં જેમ વાત કરી કે આમ પાંદુ તોડો અને ચીડ એટલે કે ધોરું દૂધ જેવું આવતું હોય તો એમાં તમારે એકસો વીસ થી એકસો પચીસ મિલી નાખવી પડશે પેરાક્વાટ ડાયક્લો ચોવીસ ટકા એસેલ તો આવજો આજના વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો આવજો બધાની જય દ્વાર કરી